વરસાદ મુબારક. વરસાદનું લક્ષણ છે કે ભોમાં ભંડાયેલા બીજને અંકુરિત કરે. આજે આપણે પણ આપણા 5 સ્વરકારોની સુરીલી સ્મૃતિને અંકુરિત થવાનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ. નમસ્કાર સંબોધનની આજે આવશ્યકતા નથી, કારણ કે આ મેળો છે. મેળામાં એટિકેટની ઔપચારિકતા અનાવશ્યક. મેળો શબ્દ પોતાની ભીતર જ મળવું શબ્દ અને એનો ભાવ સમાવીને આવે છે. મળવું એ માત્ર ક્રિયાપદ નથી, ભીતરમાં પ્રગટેલા ભાવની અભિવ્યક્તિ છે. મળવા જવું, મળવા આવવું, એના કરતાં સાવ જુદું છે મળવું, મળી જવું. મળી જવામાં કંઈ આયાસ પ્રયાસ ન હોય, મળી જવામાં કોઈ આયોજન પ્રયોજન ન હોય. મળી જવું હોય સાવ અનાયાસ, સહજ, અહેતુક. ગણતરીપૂર્વકના સમીકરણોની પેલે પાર છે મળી જવું. પણ આ મળી જવું એ સાવ આકસ્મિક હોય તે છતાંય ઉપાસનાના ક્ષેત્રની એક ઉક્તિ અનુભવ સિદ્ધ ઉદ્ગાર યાદ કરવા જેવો છે. ઉપાસકો કહે છે કે મળેલા જ મળે છે. બહુ જ સૂચક છે આ ઉદ્ગાર, આ અનુભૂતિ. આકસ્મિક, અનાયાસ, અહેતુક લાગતું મળી જવું પણ આમાંથી બાકાત નથી. અને એ અર્થમાં આજે અહીં આપણા સૌનું મળી જવું પણ સહેજ વિચારી જુઓ. સૂર શબ્દની કેડીએ આપણે પણ એકબીજાને ક્યાંક મળ્યા છીએ. એકબીજાની સાથે ઔપચારિક ઓળખાણ ભલે ન થઈ હોય, પણ આપણા રસરૂચિ તો જરૂર એક છે. અને એ અર્થમાં આપણે ક્યાંક મળ્યા છીએ. રસપ્રદ વાત એ છે કે સમયના પટ ઉપર આપણા કરતાં પહેલાં આવેલા અને વિદાય લઈ ચૂકેલાને પણ આપણે મળી શકીએ છીએ, એમના સ્મરણ વડે, એમના સર્જન વડે. નરસિંહ મહેતાને મળવાનું થાય છે ત્યારે આપણે ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથના મંદિરે ના હોઈએ, ચોપાટીના દરિયાકાંઠે ભવન્સમાં પણ હોઈ શકીએ. અને આસપાસના કોલાહલ વચ્ચે પણ સંભળાય કરતાલ. અનિયમિત હૃદય ધબકારા પણ ઝૂલણા છંદ સાથે તાલ મિલાવવા માંડે. આવો જ એક સુરીલો ઉપક્રમ આજે રચાયો છે. આ એવો મેળો છે કે જેમાં મળી જવાયું છે પણ મળેલા જ મળ્યા છીએ. એમની સુરીલી ઉપસ્થિતિ આ સ્વરકારોની પણ આજે આપણે અહીં અનુભવવી છે. અવિનાશ વ્યાસ, નીનુ મજુમદાર, અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા અને ક્ષેમુ દિવેટિયા, એમના સ્વરાંકનોના સંગાથે આપણે મળવું છે. આરંભ કરવું છે એક એવી રચના સાથે. આજે જ્યારે અનુકૂળતાએ ચોંટાડાતા અને ઉખાડાતા પ્લાસ્ટિકના ચાંદલાએ હવે તો ગયા છે, ત્યારે ચાંદલાના વિરોધના વાતાવરણ વચ્ચે પણ ગુજરાતી ગીત કવિતાનું એક એવું ગીત કે જેમાં આવું ભવ્યાતિ ભવ્ય ચિત્ર ખડું થાય છે. જગજ્જનની માં અંબા જગદંબાના ભાલમાના ચાંદલામાંથી ખર્યું છે કંકુનું એક નાનકડો કણ, અને ઉગ્યો છે પ્રકાશ પુંજ સમૂહ સૂર્ય. આવો એનો આરંભ કરીએ અવિનાશભાઈના શબ્દ અને સ્વરાંકન સાથે. કંઠ નિશા ઉપાધ્યાય. Mm-hmm.
सूरज उग्यो।
અને આમ ઉગ્યો ગુજરાતી કાવ્ય સંગીતનો સૂર્ય. અવિનાશ વ્યાસ કવિતામાં પંક્તિ લખી કે દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો. ચાંદો કેમ? ચાંદો તો શીતળ છે, એ વળી દીવો કઈ રીતે થાય? પણ મંદિર માનું છે, માના મંદિરનો દીવો પણ દઝાડે નહીં, શાતા આપે. મેળામાં મળી જવાય એ સમયે મળવા સંદર્ભની કોઈ પૂર્વ તૈયારી ન હોય, એથી જ અહીં જેવા છીએ ને એવા જ મળી શકાય, ઔપચારિકતા કે કૃત્રિમતા ગેરહાજર હોય. મેળામાં મેકઅપ વગરનું મળવાનું, હા અહીં થોડુંક પાછળ રહી ગયેલું પેચઅપ થઈ શકે. મેળામાં મળનારા સાવ સહજ મળે, આંખ આગળ ગોગલ્સ વગર, વાગે તો લોહી નીકળે એવી આરની ધાર વિનાના વસ્ત્રો વગર, જોવા ન ગમે એવાય મળ્યા પછી ગમી જાય એનું નામ મેળો. ગમવા ગમાડવાની કોઈ પૂર્વ તૈયારી વગરનું મળવું એટલે મેળો. પૂર્વ તૈયારી વાળાને ધક્કો પડે અને તૈયારી વગરના તરી જાય એનું નામ મેળો. વરસાદમાં છત્રી પલળતા રોકે, મેળામાં છત્રી ભીંજાવાનું ઈજન આપે. પાગલડીનું ફૂમતું કે ઉડતી ઓઢણી કે આભલામાં પ્રતિબિંબ પાડતું ગવન ગમવાના કારણનો જવાબ એક જ, અમથું અમથું. મથો મથો ને તોય ન કળાય એવું હોય છે આ અમથું અમથું ગમી જવાનું. અમથું અમથું ગમી જવાના કારણમાં ન પડાય, કારણ કે એના કારણો બહુ ખાસ હોય છે. આ જુઓ ને હવે જે આવી રહેલું ગીત, કવિ સ્વરકાર નીનુ મઝુમદારે આલેખેલું સાંજનું ચિત્ર. હવે તો આ મહાનગરોમાં શું, નાના નગરોમાં પણ આવી સાંજ ક્યાં રહી, છતાંય આજે એટલું જ ગમી જાય છે. એના કારણના સમીકરણ માંડવાને બદલે આવો ઉદય મઝુમદાર પાસેથી નીનુભાઈની આ રચના જ સીધી માણીએ અને યાદ કરીએ મનોમન કે આ કવિએ પ્રયોજ્યા છે એ છેલ્લે આ શબ્દો ક્યારે જોયેલા નહીં પણ સાંભળ્યા હતા. એ ક્યારે તીડ તમરા અને આગિયા પુતલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. પુતલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. પંખીઓ એકલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂક્યો. પુતલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. એ પુતલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. શરમ ની મારી ધરણીએ કાળી રાત નો ઘૂમતો તાણ્યો,
શરમની મારી ધરણી એ કાળી રાતનો ઘૂમતો તાણ્યો ઘૂમતો તાણ્યો પ્રગટ્યા દીવા કંઈક ચપોચા ઉગડી ગગન બારી ઉગડી ગગન બારી ઉગડી ગગન બારી પ્રગટા દીવા કંઈક ચપોચા ઉગડી ગગન બારી નિરકે આવની આતુર આંખો દોડી આવી દેગનારી આવી દેગનારી નિરકે આવની આતુર આંખો દોડી આવી દેગનારી આવી દેગનારી થાળી દહી કરે ઠેકડી તીડો એ તાળી દહી કર ઠેકડી તીડો તમરાસી સોટી મારે તાળી દહી કર ઠેકડી તીડો તમરાસી સોટી મારે જોવા તમાશો આગિયા ચાલ્યા પતી લઈ દ્વારે દ્વારે ફરી દ્વારે દ્વારે જોવા તમાશો આગિયા ચાલ્યા પતી લઈ દ્વારે દ્વારે ફરી દ્વારે દ્વારે રાતડીના અંધકારની ઓતે નિંદરે અંતર ખોલ્યા નિંદરે અંતર ખોલ્યા નિંદરે અંતર ખોલ્યા રાતડીના અંધકારની ઓતે નિંદરે અંતર ખોલ્યા પૂછી લઈ અભિલાષની સોનલ લઈએ શમણા ડોળ્યા શમણા ડોળ્યા પૂછી લઈ અભિલાષની સોનલ લઈએ શમણા ડોળ્યા શમણા ઢોળ્યા પૂછી લઈ અભિલાષની સોનલ ગઈએ શમણા ઢોળ્યા શમણા ઢોળ્યા શમણા ઢોળ્યા શમણા ઢોળ્યા શમણા ઢોળ્યા ક્યારેક મનમાં એમ થાય કે આપણી નવી પેઢીને આપણે ગુજરાતી ગીતો સંભળાવીએ પણ પછી સાથે સાથે એવું ભયસ્થાન પણ દેખાયા કરે કે ક્યારેક સાંભળતા સાંભળતા એ ખરેખર આપણને પૂછે કે પપ્પા તીડ તમરાને આગ્યા ક્યાં તો આપણે પણ જવાબ દેવો મુશ્કેલ થાય એવી પરિસ્થિતિ પ્રકૃતિની આપણે કરી નાખી છે પ્રકૃતિની સાવ નજીક છે મેળો મેળામાં મળી જાય ને મનના માણીગર બની જાય એવું બને અને ક્યારેક ગમતા જણની ઝલક પામવાનું બહાનું પણ બની જાય મેળો લોકલાજ શરમ કે આમન્યાને કારણે મળવું હોય તોય ન મળાય એવા હૈયા માટે મેળો સૌથી ઉત્તમ ભીડમાં એ મોકળાશ આપે મેળો એકલતા અને એકાંતના અર્થને સ્પષ્ટ કરી આપે મેળો શહેરી ગુજરાતીમાં શબ્દ પ્રયોગ છે આંખનો ઈશારો અને ગ્રામ બોલીમાં શબ્દ પ્રયોગ છે આંખનો ઉલાળો મેળો ગ્રામ જીવનની માટીની મહેક ધરાવે એટલે લોકબોલી વધારે અસરકારક લાગવાની આમ પણ ઈશારા અને ઉલાળામાં મિજાજનો અને મસ્તીનો ફેર છે ઈશારો અભદ્ર હોઈ શકે ઉલાળો તો ઉન્માદી જ હોય આજની ભાષામાં કહું તો દબંગ હોય ઉલાળામાં તોફાન છે આમંત્રણ છે મીઠી અવહેલના છે ઉપેક્ષા પણ છે અને સાથે સાથે ઈજન પણ છે લોકગીતોમાં ગવાય છે ને જોબરિયાને આંખના ઉલાળામાં રાખો સ્વર પાંચમના મેળામાં આવો આંખનો ઉલાળો છે આ ઉલાળો આમંત્રણ આપે છે રસિકોને ભાવકોને ઉલાળાના અર્થને ઉકેલી શકે એવા સરહદય ભાવકોને કારણ કે અહીં સ્વરાંકનની રસમસ્તીનો ઉછાળો લઈને આવ્યો છે આ ઉલાળો આ ઉલાળાને ઓળખવાનો અવસર છે ધીમે ધીમે ઘેરાતી રૂપ લે મઢેલી રાત જેનું પ્રભાત દૂર રહે એ ગમી જાય એવી રાત સ્લીપિંગ પિલ્સના ઓશિયાળાઓને ન સમજાય સ્વીટ ડ્રીમ્સ ભરેલા ઓશિકાના ગલેફ ઊંઘની ખાતરી નથી આપતા મીઠા સપનાની ગેરંટી તો ક્યાંથી આપે કવિ હરેન્દ્ર દવેનું એક મધ મીઠું ગીત દિલીપ ધોળકિયાનું એવું જ નિતાંત રસ ઝરતું સ્વરાંકન અને દીપાલી સોમૈયાનું કંઠ
હાલો. મેળો મહિમા કરે છે મસ્તીનો. મેળાને શિસ્તના બંધન ન હોય. હાથ પાછળ બાંધીને લાઇનમાં ચાલવાનું શાળામાં હોય, મેળામાં નહીં. અદબ પલાઠી મોં ઉપર આંગળીની સૂચના સાથે સંકળાયેલી આપણી શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થી શબ્દમાં વિસ્મયનો વી નો છેદ ઉડાડી દે છે.
અહીં અર્થનો અર્થ પણ આર્થિક બાબતો સાથે જોડાયેલો હોય છે. બાળ ઉછેર એ હવે મોમ ડેડની અપેક્ષાનો હોશિયાળો થઈ ગયો છે. એમાં મસ્તીને માટેની મોકળાશ જ નથી. શાળા કરતાં પણ વેકેશનનું ટાઈમ ટેબલ વધારે ગુંગળાવતું હોય એવા ઘણા પરિવારમાં મેં જોયું છે. બાળકને વહેલા ઉઠાવવા માટે મોબાઈલમાં મૂકેલા એલાર્મ કરતાં પણ વહેલી ઉઠી જતી પેલી સુપર મોમ બાળકને સ્વિમિંગ પૂલમાં નાખે, હજી અડધો પલળે ન પડે ત્યાંથી ઉપાડીને ટેનિસ કોર્ટ ઉપર પટકે, ત્યાંથી ફ્રેન્ચ કે જર્મન શીખવવા મોકલે, ત્યાંથી ક્રાફ્ટ ક્લબમાં મોકલે, ત્યાંથી વળી આગળના વર્ષના ટ્યુશનના વર્ગમાં ધકેલે, સાંજે પાછું કરાટે ને સંગીતને નૃત્યના વર્ગોમાં મોકલે. બહુ થોડા વર્ષોમાં પ્રોગ્રામ થયેલા બાળકો મળશે અને મોમ ડેડ હરખાઈને મિત્રોમાં વોટ્સએપ કરશે. જેમના ભેગા મળીને 90% આવ્યા નથી એમને જ્યારે બાળકોના 80% માટે નિશાસા નાખતા જોઉં છું ત્યારે મેળાની મસ્તી સ્મૃતિ બની જાય છે. પણ કેટલાક એવા યુગલ હોય છે જેમના સંગનો ઉમંગ 100% આનંદ છલકાવે છે. એ યુવાનીમાં છત્રી નીચે ભીંજાયા હોય છે અને વધતી વયે બારીમાં બેસીને ભીંજાઈ શકે છે. એવા એક યુગમને મેં ઝૂલે ઝૂલતું નજરે જોયું છે. હું સાક્ષી છું એ યુગલના સ્નેહનો. જે આવો સ્નેહ જીવી શકે એ જ આવું સ્વરાંકન પણ આપી શકે. કવિ બાલમુકુંદ દવેનું એક ગીત, દાંપત્યને માટેનું મુદ્રાલેખ આ સ્વરાંકન સ્વરૂપે ક્ષેમુભાઈ દિવેટિયાએ આપણને આપ્યો. આજે એને કંઠ આપે છે દીપાલી સોમૈયા અને સુરેશ જોશી. ઘણી સોરી સંગ
રુધિયાનો રાજા કી વારી ચોક માં ગોઠાય એ રે ચાદરણાની જાળી જેવી ચોક ગોઠાય જેવી ચાદરણાની જાળી જેવી માંડવે વિતાય ના કરવે રુધિયાની રાણી કેવારે મળેલા મન નામે ગુજરાતી સુગમ સંગીતના ઇતિહાસ સાથે જે ચાહકોનું મન અનુસંધાયેલું છે એમને તો ખબર જ હશે કે આદરણીય ક્ષેમુદી વેટિયા અને એમના પત્ની સુધાબેન દિવેટિયા એ પણ આ ગીત ગાતા અને આ ગીત જેમણે અત્યંત લોકપ્રિય બનાવ્યું એ એક બીજું યુગ્મ જનાર્દન રાવળ અને હર્ષદા રાવળ એ પણ હિંચકે ઝૂલતા ઝૂલતા આ ગીત ગણગણાવતા દાંપત્યનું અદ્ભુત ચિત્ર બાલમુકુંદભાઈએ આપણને આપ્યું સરકારે એને એવું સરળ અને છતાં સુમધુર સ્વરબદ્ધ કરીને આપ્યું કે આપણા સૌના મન હૃદયમાં એની આજે પણ એવી જ વિશેષ જગ્યા છે એનો આ મેળો છે સ્મૃતિનો પણ મેળો છે સ્વરની સાથે સાથે મેળો એ અશિસ્ત નથી શિસ્તની અનુપસ્થિતિ છે વન અને ઉપવનની સુંદરતા વચ્ચે ફેર છે
બગીચાના માપસર કાપેલા ઘાસ અને વગડામાં આડે ધાડ ઉગી નીકળેલા છોડને પોતપોતાની સુંદરતા હોય છે. જંગલમાં ઉગેલા ઘટાદાર વટવૃક્ષ અને ડ્રોઈંગ રૂમના બોન્સાઈ વડ વચ્ચે ફેર છે. બોન્સાઈ વડ પર ટેટા બેસે, પંખી ના બેસે. બાથરૂમનો શાવર વરસાદનો વિકલ્પ ના બને. પ્રતિકૃતિ પ્રકૃતિનો પર્યાય ના બની શકે. મેળો એ વ્યવસ્થા નથી, અવસ્થા છે. મેળો એ મનસ્થિતિનું સર્જન છે અને જ્યાં એ મનસ્થિતિ હોય ત્યાં જ એનો આનંદ માણી શકાય. સ્વર પાંચમનો મેળો માણવા માટે આવેલાઓમાં એ મનસ્થિતિ ખૂબ જરૂરી છે. ગુજરાતી સાહિત્ય અને સંગીત માટે આદર અને આનંદ અનુભવતા ભાવકો એને માણી શકે અને આપણે સહુ એ મનસ્થિતિમાં છીએ એટલે આપણા સન્માનીય સ્વરકારોના સ્વરાંકનો આપણા સ્વરપાંચમના મેળાની મસ્તી બની શક્યા છે. એ અસલ છે, નકલ નથી. એટલે આજની આ મસ્તી અસલના આનંદની રસમસ્તી છે. આવી રસમસ્તીને માણતા માણતા આપણે આવી ઊભા છીએ સ્વરપાંચમના પાંચમા પગથિયે. સંગીતકાર અજીત મર્ચન્ટ. અજીત મર્ચન્ટ 1950માં લગ્ન મંડપ નામની એક ફિલ્મમાં સ્વરાંકન કરીને પોતાનો પરિચય આપે છે. એમાં એક ગીત આશા ભોંસલે પાસે એ ગવડાવે છે. ગીતના શબ્દો છે, મુને સાંભરે મારું બાળ. અને રસપ્રદ વાત એ છે કે એના કવિ અવિનાશ વ્યાસ છે. અજીતભાઈ આ ફિલ્મમાં આપણા જાણીતા કવિ પ્રહલાદ પારેખનું ગીત લઈને પણ આવે છે, આવે છે હવા. ત્યારથી જ આ સરકાર પોતાની જુદી ઓળખ ઊભી કરે છે. અજીતભાઈના નામની સાથે સ્વમાની હોવાની વાત જોડાયેલી છે. સ્વમાની એટલી હદે કે કોઈ એમને મિજાજી માનવાની ભૂલ કરી શકે. એમણે કદી પોતાની માન્યતાઓ સાથે સમાધાન ન કર્યું. એક મુલાકાતમાં એમણે બહુ સુંદર વાત કરી છે સમાધાનની વ્યાખ્યા આપતા. એમણે કહ્યું છે કે બાય મેકિંગ કોમ્પ્રોમાઇઝ બોથ ધ પાર્ટીઝ ગેટ વોટ ધે ડોન્ટ વોન્ટ. આવા સમાધાનથી હંમેશા મુક્ત રહેલા અજીત મર્ચન્ટનું સ્વરાંકન ઉપજ્ઞાના કંઠે. છુમક છુમક નહીં નાચો રે ઘાયલ લઈ લે લઈ લે લઈ લે પાયડ પાછું. છુમક છુમક નહીં નાચો રે ઘાયલ લઈ લે લઈ લે લઈ લે પાયડ પાછું. કાંસાના પોટલિયા વચ્ચે કંકર પટકે કાયા રે હો, કંકર પટકે કાયા. સાગર ના મોજાને ક્યાં છે એ ઘમ ઘમ ની માયા. સાગર ના મોજાને ક્યાં છે એ ઘમ ઘમ ની માયા. છમાછમ છુમક છુમક નહીં નાચો રે ઘાયલ લઈ લે લઈ લે લઈ લે પાયલ પાછું. છુમક છુમક નહીં નાચો રે ઘાયલ લઈ લે લઈ લે લઈ લે પાયલ પાછું. ઝરણા નાચે નાચત નભ ના તારા, નાચત નભ ના તારા.
पाछम झरना नाचे नाचत नभना तारा नाचत नभना तारा पायल क्या पेरे छे कोई नी नाड़ी ना धबकारा पायल क्या पेरे छे कोई नी नाड़ी ना धबकारा छमाछम छुमक छुमक नहीं ना चोरे घायल लैले लैले पायल पाछू छुमक छुमक नहीं ना चोरे घायल लैले 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 पायल पाछू नाचे पण मन ना नाचे तन नाचे पण मन ना नाचे पग नाचे पण प्राण ना नाचे तन नाचे पण मन ना नाचे पग नाचे पण प्राण ना नाचे भीतर ना झणकार विनाना भीतर ना झणकार विनाना रुम झुम माल ही राचू भीतर ना झणकार विनाना रुम झुम माल ही राचू रे घायल लैले 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 पायल पाछू छुमक छुमक नहीं ना चुरे घायल लैले 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 पायल पाछू आवड़ी उम्र की दीकरियों जो गुजराती गीत गाय अने डायरी में गुजराती लिपि में लखी ने गाय त्यारे चौक्कस श्रद्धा पाची दृढ़ थाय कि आ गीत गाई पण शकाय भावको एने झीली पण शके एक वातावरण आ पेढ़ी ने अपने सौए साथे मळीने आपवानुं छे। मेळा साथे जोड़ायेलू एक क्रियापद छे भरावुं मेळो भराय मेळो उभराय अर्थात कशुक जे खाली छे ए सभर थाय। आ सभर थाय छे ए कोई स्थळ पण होय के मनोभूमि पण होय क्यांक व्यक्तिओ भराय उभराय क्यांक स्मरणों भराय उभराय। मेळो शब्द साथे याद आवतो एक अन्य प्रयोग पण महत्वनो छे महालवुं मेळो महालवानो होय। महालवा माटेनी पूर्व शरत एक ज वजन रहित होवुं भार वगर सहज तो ज महालवुं शक्य बने। घणीवार आपणी गति ने आपणे ज अवरोधता होईए छे આપણું વજન જ આપણને નડે છે। આ વજન છે આપણા વિશેની આપણી ધારણા આપણી માન્યતા આપણો ખ્યાલ આપણો અહંકાર એ આપણને સહજ નથી થવા દેતો હળવાશ નથી અનુભવવા દેતો અને એ ભાર આપણને મેળો માહલવા નથી દેતો। આવા અહંભાવને ઓગાળીએ તો મેળો ચોક્કસ માણી શકાય। આવા પોતાના પદના પોતાની પ્રાપ્તિઓના પોતાની સિદ્ધિઓના અને પોતાના વયના તમામ ભારને અળગા મૂકીને પોતે જેમની સાથે કામ કર્યું એ સહયાત્રીઓને પોતાના હૃદયની પ્રસન્નતાથી યાદ કરવા માટે આ સાવ ઉપજ્ઞા જેવડી નાનકડી દીકરીથી માંડીને અન્ય સૌ કલાકારો ના પણ જે સૌના વડીલ છે ને છતાં આજે આ મંચ ઉપર આવવા માટે એટલી જ પ્રસન્નતાથી તૈયાર થયા છે જેમના માટે અજીત મર્ચન્ટે જ બહુ સુંદર એક મુલાકાતમાં કહ્યું કે આ માણસ ન આવ્યો હોત તો સુગમ સંગીત શું છે એ કોઈ ન જાણત
અદ્ભુત ગાયક છે. આજે જે બધા ચાલ્યા છે એ બધા એના પગલે ચાલ્યા છે. વર્ષો સુધી એના જેવું બીજું કોઈ નહીં થાય. અજીત મર્ચન્ટના શબ્દો જેને માટે કહેવાયા એ આપણા સૌના આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય. કુતુભાઈની પાસે તો સ્વાભાવિક છે કે ખજાનો છે સંગીતની, એટલી બધી રચનાઓ, સ્વરબદ્ધ રચનાઓ. આમાંથી આ બધા જ સરકારો એમના સમકાલીનો રહી ચક્યા હોય એટલી નિકટતા એમણે એમની સાથે આનંદી છે. ઘણા બધા ગીતોનો જન્મ સમય એમણે જોયેલો છે. પણ આજે અમે એમને વિનંતી કરી છે એક એવી રચના માટે, ખાસ અમદાવાદથી એ સરકારના સુપુત્ર પણ અહીંયા ઉપસ્થિત છે એટલે એમની લાગણી બહુ હતી કે પિતાજીનું આ સ્વરાંકન તમે પુરુષોત્તમભાઈ મંચ ઉપરથી સંભળાવો. અને પુરુષોત્તમભાઈ તો દાદા છે એટલે એમણે બહુ જ પ્રેમથી, એ દાદા બંને અર્થમાં છે, એમણે બહુ સ્નેહથી એ વાત સ્વીકારી છે. અને ક્ષેમુદી વેટિયાનું એક સ્વરાંકન ગોરખનાથની એક રચના છે, આ રચના પુરુષોત્તમભાઈ પાસેથી સાંભળવી એ લાહો છે. ઘરેથી નીકળું એટલે મારા વાઈફ પહેલું કે ગાવાનું વધારે, બોલવાનું બિલકુલ નહીં. મેં કહું બે શબ્દ તો બોલવા દે, મને કે આભાર આટલું જ બોલવાનું. જેટલા સ્વરકાર છે બધાની સાથે મેં કામ કર્યું છે, પણ સંગીતકાર તરીકે મને નોમિનેટ કર્યો હોય તો એક જ માણસ, અને તેનું નામ છે નીનુ મઝુમદાર. રેડિયો પર પહેલો કોન્ટ્રાક્ટ મને સંગીતકાર તરીકે આપેલો, બાકી તો બધા ગાયક તરીકે બધાય બોલાવે. શમુભાઈ મારા ગણતા ગમતા ગાયક છે, ગમતા સંગીતકાર છે. આજનું સાહિત્ય, હું તો અવિનાશભાઈને ત્યાં રહેલો એટલે અવિનાશભાઈ સિવાય બીજું કાંઈ ગાતો નહીં, પણ એમાંથી સુરેશ દલાલ અને શમુભાઈએ મને આ જુદા જુદા કવિઓ તરફ લાવીને મને મૂકી દીધો. એમની આ રચના હું જ્યારે ગાઉં ત્યારે એ વ્યક્તિ મારી સામે આવી જાય છે. હે મનશા માજી રે, હે જી રે મનશા માલણી હો જી, હે જીરે મનશા માલણી ઓ જી, હે જીરે મનશા માલણી ઓ જી, હે રે મનશા માલણી હો જી. ગોરખ જાગતા નરસેરીએ, ગોરખ જાગતા નરસેરીએ, જેને મળે નિરંજન દેવ
જેને મળે નિરંજન દે, હે જીરે મનષા માલણી હો માલણ લાવી ફૂલડા, માલણ લાવી ફૂલડાને ધર્યા હરીને પા, હરીને પાસજી કે એ દેવ માં જો સાચ હોય તો, એ દેવ માં જો સાચ હોય તો કેમ ન આવે વાસજી, એ જે કેમ ન આવે વાસજી, હે જીરે મનષા માલણી હો, સંદીપ એટલી સરસ વાંસળી વગાડે છે, સાંભળેલું કે કૃષ્ણ વગાડતા અને ઘેલા થતા, પણ હવે માનું છું કારણ કે સંદીપ એવું જ વગાડે છે. પથ્થર પૂજે હરી મિલે, જો પથ્થર પૂજે હરી મિલે તો મેં ભી પૂજું પહાડ, પથ્થર પૂજે પથ્થર પૂજે હરી મિલે તો મેં ભી પૂજું પહાડ જી,
वो ही पहाड़ की चक्की बनत है, वो ही पहाड़ की चक्की बनत है, पिस पिस जग खात जी, हे जी पिस पिस जग खात जी, हे ए जी रे मनीषा मालणी हो। पत्थर पूजे, पत्थर पूजे हरि मिले, पत्थर पूजे हरि मिले, पत्थर पूजे हरि पत्थर पूजे हरि मिले, पत्थर पूजे हरि, मैं भी पूजूं पहाड़ जी, पत्थर पूजे हर पूजे हर हर, मैं भी पूजू पहाड़ जी, वो ही वो ही वो ही पहाड़ की चक्की बनत है, वो ही पहाड़ की चक्की बनत है, पिस पिस जग खात जी, हे जी पिस पिस जग खात जी, रे मनीषा मालणी हो, ए जी रे मनीषा मालणी हो, मनीषा मालणी हो, वाह पुरुषोत्तम भाई जे हवा उभी करी, अपने भूमिका में ज कहूं तो कि बहु हड़वाश भीतरनी थाय त्यारे ज आ मेला नी खरी मजा माणी शकाय, अने एमणे बहु सूचक रीते बांसुरीनो महिमा कर्यो, कदाच ए वाद्य आपणने सौथी वधु आनु सूचन आपे छे, वांसनो एक टुकड़ो भीतरथी पोलो थाय वींध वींध वींधाय त्यारे एमां थईने जे फूंक निकळे ने એ સૂર બની જાય, સૌથી પહેલાં ભીતરથી ખાલી થવું પડે તો સૂરમાં જીવી શકાય, આવું સુરીલાપણું જેમણે સતત ગુજરાતી સુગમ સંગીતમાં વહેતું રાખ્યું, એવા સમર્થ ગાયક સ્વરકાર રજૂઆત કરતા દિલીપ ધોળકિયા તો હંમેશા એમ કહેતા કે અમે બધા તો ગાઈએ છે, પુરુષોત્તમભાઈ તો ગવૈયા છે, તો આવા સમર્થ ગાયક આપણી સાથે મંચ ઉપર છે ત્યારે દિલીપ કાકાની જ એક રચના આપણે એમની પાસેથી સાંભળી, દિલીપભાઈ એક મુલાકાતમાં એમ પણ કહ્યું કે અમારા સ્વરાંકનો એ જ્યારે પુરુષોત્તમ ગાય છે ત્યારે પુરુષોત્તમના થઈ જાય છે, અને એનો અનુભવ દિલીપભાઈના એક સ્વરાંકનની પુરુષોત્તમભાઈ રજૂઆત કરે અને આપણને બધાને આ વાતાવરણમાં અહીંયા જ, અમને તો અમદાવાદમાં 45 ગરમી સુધી પહોંચી ગયા છીએ ત્યારે અમને તો કદાચ આ ગીત સૌથી વધુ શાતા આપશે. અન્ય કલાકાર માટે એટલે બોલું છું કે હું એ જમાનાની વાત કરું છું, આઈ એમ ટોકિંગ અબાઉટ 1947, અને ભવન પછી 49-50માં થયું, અને આ જ સ્ટેજ પર બાપાજી એટલે મુનશીજી અને મમ્મી એટલે મિસિસ મુનશી
અને હું આવ્યો ત્યારે એક ભાઈ આવીને મને ટિકિટ બતાવી, મને કે જરા સીટ બતાવો ને. એટલે એ એમ સમજ્યા કે હું ડોરકીપર છું. મને કે ડોરકીપર ક્યાં છે? મેં કહું ડોર છે તમને? બારણા જ નહોતા આ ભવનને એ વખતે, બારણા પણ નહોતા. હું આ ત્યારની વાત કરું છું, એ સ્ટેજની વાત કરું છું. ત્યારે મને આ બધી વાતો કહેવાનું બહુ ગમે છે, એટલા માટે કે વાતાવરણને મેં હું ઘોળીને પી ગયો છું કહીએ તો ખોટું નથી. અને એટલે જ આ શરણીની અંદર આ સૂર પ્રગટે છે કે આ ઉંમરે પણ હું ગાઈ શકું છું. દિલીપભાઈને હું એટલે યાદ કરું છું કે દિલીપભાઈ હું અહીંયા આવ્યો ત્યારે એક ફિલ્મમાં એ ગાતા, અને મને થયું કે આ મસ્ત માણસ, કોઈની કાંઈ પડી નથી અને બસ એની મસ્તીમાં ડોલ્યા કરે છે અને ગાયા કરે છે. એમણે એક સલાહ આપેલી મને. એ વખતના સંગીતકારો બધું થોડું થોડું લેતા, એટલે હું ધ્યાન રાખું કે આ બધા આ શું પીવે છે, મને કાંઈ ખબર નહીં. એટલે પછી દિલીપભાઈએ મને કહેલું કે જો પુરુષોત્તમ, આ લોકોને ચાળે ચડતો નહીં, અત્યારે છે ને તારા ગળામાં સા સા ની છે, પણ આને રવાડે ચડીશ તો ની સા સા થશે. હવે આવી સલાહ કોણ આપે? અને એ દિલીપભાઈ જો મને સાચવ્યો ન હોત તો આજે હું તમારી સામે બેઠો ન હોત. છેડલો તારો છેડલો તું માથે રાખને જરા તો ચૈતર વૈશાખ ના વાયરા. તારો છેડલો તારો છેડલો તું માથે રાખને જરા તો ચૈતર વૈશાખ ના વાયરા. તારી વેણીની મેક જાશે ઉડીયો, તારી વેણીની મેક જાશે ઉડીયો, આ તો ચૈતર વૈશાખ ના વાયરા. તારો છેડલો તારો છેડલો તું માથે રાખને જરાયા તો ચૈતર વૈશાખ ના વાયરા. તારો છેડલો અંગારા વેર તો તડકાનો તોર કઈ, અંગારા વેર તો તડકાનો તોર કઈ, અંગારા ઝીલ તો આંખનો તોર કઈ, તારી આંખને અધૂકડી રાખને જરાયા તો ચૈતર વૈશાખ ના વાયરા. તારો છેડલો તારો છેડલો તું માથે રાખને જરાયા તો ચૈતર વૈશાખ ના વાયરા. તારો છેડલો વાયરાને પાલવડે પૂરના
નાય વાલરાને પાલવડે પૂરના ઉછળતા ઓરતા છે ઉના તયુરના તારા હૈયા પર હાથ અલી રાખને જરાયા તો ચૈતર વૈશાખના વારા તારો છેડલો તારો છેડલો તું માથે રાખને જરાયા તો ચૈતર વૈશાખના વાયરા તારી વેણીની મેક જાશે ઉડિયો તારી વેણીની મેક જાશે ઉડિયો ચૈતર વૈશાખના વાયરા તારો છેડલો તારો છેડલો તું માથે રાખને જરાયા તો ચૈતર વૈશાખના વારા તારો છેડલો તારો છેડલો તારો છેડલો ઓ હો હો વાહ તારો છેડલો તું માથે રાખને જરા આ તો ચૈતર વૈશાખના વાયરા કવિ નંદકુમાર પાઠકનું આ ગીત તારું છેડલું તું માથે રાખને જરા આટલું જ ખાલી વાક્યમાંથી લીધું હોય ને આ સૂચના સાસુની હોય તો બિલકુલ ન ગમે એવી છે પણ પ્રિયજનની છે ટુ લવ ઇઝ ટુ કેર એનું આ ગીત અદ્ભુત ઉદાહરણ છે ત્યાં સુધીની ચોકસાઈ છે તારું છેડલું તું માથે રાખને જરા એનું કારણ શું છે તારી વેણીની મહેક જાશે ઉડી તને તો આ તાપ આકરો લાગશે જ પણ તારા માથાના વાળમાં તે જે વેણી નાખી છે એની મહેક પણ ઉડી ન જાય એટલી ચિંતા પોતાના પ્રિયની કરે એવા પ્રિયજનનું આ ગીત છે આ ગુજરાતી ગીતો એટલે સહેજ કાન દઈને સર્વા કાને સાંભળવા જેવા છે પણ ભાષા સાથેની દોસ્તી ઘટતી જાય છે મેળો શબ્દ યાદ આવે ને અવિનાશભાઈનું એક ખૂબ જાણીતું ગીત તમને યાદ આવે હું તો ગઈ હતી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં આ કવિતા મેં ઘણી વાર ગવાતી સાંભળી છે અને ગાયક કલાકારોના ઉચ્ચારણનું વૈવિધ્ય એમાં ઘણી વખત મુશ્કેલી કરે છે મેળે એમ જ્યારે બોલાય ત્યારે મેળામાં એમ થાય છે પણ મેળે એમ જ્યારે બોલાય ને એટલે જાતે એમ થાય મારું મન મેળામાં મળી ગયું છે એની જાતે મળી ગયું છે તો મેળે અને મેળે એ બેના ઉચ્ચાર આ વિવર્ત એ છે એ ઉચ્ચારમાં આવવો જોઈએ હવે જ્યારે લિપિ જ ગુજરાતી લખ્યા વગર ગાવાતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ઘણી બધી ભૂલો થાય મારું જે ગીત એક કલાકારની ડાયરીમાં લખેલું મને ચિંતા હતી કે આમાં એ શું કરશે ગાતી વખતે અને એમણે ખરેખર એવું ગાયું મારા ગીતની એવી પંક્તિ છે કે મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ હવે એમણે VANDHA લખેલું અને એને ગાયું ફટાવશો વાંધાની વાડ જેમ જેમ માતૃભાષા અત્યારે આપણે એ વિશે તો લખવાના સ્તરનો આગ્રહ તો છોડી જ દઈએ સરસ રીતે ગવાતી રહે અને એમાં પુરુષોત્તમ જેવા સમર્થ ગાયકો આવીને આ નવી પેઢીને આ રીતે જે માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારે સ્વાભાવિક છે કે મન પ્રસન્ન થાય મેળાના જ ગીતોની સ્મૃતિમાં દિલીપ ધોળકિયાએ એક ગીત આપણને જે આપ્યું હરીન્દ્રભાઈનું ગુજરાતી ભાષાની વિશેષતાના સંદર્ભમાં જ કહું છું ના ના નહીં આવું મેળે નહીં આવું મેળાનો મને થાક લાગે હવે તમે જુઓ કે એમાં કોઈ કાચો પાકો માણસ હોય તો એમ સમજે કે ઇટ્સ ઓલ આઈટમ ને આવવું નથી તો ચાલવા માંડે પણ અહીંયા બે નાનો હા ગુજરાતીમાં પણ થાય છે એકલા અંગ્રેજી વ્યાકરણમાં થાય છે એવું નહીં ગુજરાતીમાં પણ અહીંયા એમ છે કે ના ના નહીં આવું એમ કહે છે એનો અર્થ એ કે 100% આવીશ જ આવવું જ છે લઈ જ જા શબ્દોને પકડવો ક્યારેક વાચિકમની પણ પેલે પાર એનો જે લક્ષ્યાર્થ હોય છે ને એના સુધી કવિતામાં પહોંચવું જોઈએ તો એ કવિતાનું માધુર્ય ખુલે મંચ પર કલાકારો તૈયાર છે ત્યારે હવે પછીની રચના ક્ષણભાઈનું જ સ્વરાંકન છે નિશા આપણી આજે કલાકારો વિશે એટલા માટે કંઈ ખાસ નથી કહ્યું કે આ બધા બહુ સ્વનામધન્ય કલાકારો છે અને આજે નક્કી કર્યું છે કે બધાના નામ પેલા 5 નામમાં ઓગળી જાય Mm.
નજરના કાટાની ભૂલ મારા વાલમાં, હું મારા વાલમાં નજરના કાટાની ભૂલ, નજરના કાટાની ભૂલ મારા વાલમાં, હું મારા વાલમાં નજરના કાટાની ભૂલ. ખૂબ જ પસંદ છે, એટલે મેં જ આ રેકમેન્ડ કર્યું હતું કે હું આ ગાઈશ, બીકોઝ મને સેકન્ડ અંતરાના એક્સપ્રેશન્સ એટલા બધા ગમે છે. એકલી નહીં વધુ લાગે અડખામણું, હું તારે તે સંગ ભલા ટોકે સુહામણું, હું તારે તે સંગ ભલા ટોકે સુહામણું. એકલી નહીં સંગ ભલા ટોકે સુહામણું, તારે તે સંગ ભલા ટોકે સુહામણું. તુજે કહે તે કબૂલ મારા વાલમાં, તુજે કહે તે કબૂલ મારા વાલમાં, વિંધે હૈયુને તોય ફૂલ મારા વાલમાં, વિંધે હૈયુને તોય નજરુના કાટાની ભૂલ, ઓ નજરુના કાટાની ભૂલ, ઓ નજરુના કાટાની ભૂલ. વાહ, કેટલીક કવિતાઓ એવી નસીબદાર હોય છે કે એમને એવા સ્વરકારો મળે. સુરેશભાઈના ગીતોને એવા સરસ સ્વરાંકનો મળ્યા. રાધાનું નામ, તમે ક્ષણભાઈ સ્વરબદ્ધ કરીને કવિતા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. આ બધા ગીતોનો આ મેળો છે. મેળા ભરાવવાનું સ્થળ ગામનું પાદર પણ હોઈ શકે, વસ્તીથી થોડું દૂર, થોડીક મોકળાશ જોઈએ, નદીના પટમાં ભરાય, ખાલી જગ્યા હોય ત્યાં આ ભીડ જમા થઈ શકે.
મેળામાં હાટ લાગે, મેળામાં ફજેત ફાળકા હોય, મર્દાના રમતો હોય, સ્ત્રી શણગારની ચીજો હોય, બાળકના મનોરંજન માટે તો ઘણું ઘણું હોય મેળામાં. આમ જુઓ તો મેળામાં સ્ત્રી પુરુષ બાળક સૌને માટે કંઈકનું કંઈક હોય, કારણ કે મેળો સૌ માટે છે. અહીંયા આમંત્રણ વગર સૌ મળે છે, હળે છે, ભળે છે. આ ત્રણેય ક્રિયાપદો મેળાની ઓળખ આપે છે. મેળો એટલે માત્ર મળવું જ નહીં, હળવું અને ભળવું પણ. મળવું હોય તો હળવા થવું પડે, હળવા થાવ તો જ મળાય, અને તે પછી જ ભળાય, અને તે પછી ઓગળાય, તો જ સાથે વહી નીકળાય. જિંદગીના મેળાની પણ આ જ ગતિ છે, હળવું, મળવું, ભળવું અને ઓગળવું. પણ મેળામાં સ્ત્રી પુરુષ બાળકને માટે ઘણું ઘણું છે. વડીલો માટે શું, વૃદ્ધો માટે મેળાનું સ્થળ તો છે એમનું પોતાનું મન. ત્યાં ભરાય સ્મૃતિઓનો મેળો, સ્મરણોનો મેળો. એ ભરાય છે લાગણી નામની નદીના પટમાં, ગમતા ગામના પાદરમાં. મેળો સ્થળમાં ભરાય કે મનમાં ઉભરાય, ક્યાંક હોઠ મલકે તો ક્યાંક છલકાય. ઘણું ઘણું વહી જાય સમયની સાથે વીતેલું, ક્યારેક થોડુંક હૈયા ઉપર પણ વીતેલું. આવો એક એવી રચના આ વાતાવરણમાં ઉદય મઝુમદારના કંઠે. એક લાજ આવ્યા મનવા, એક લાજ આવ્યા મનવા, એક લાજવાના, એક લાજ આવ્યા મનવા, એક લાજવાના. સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. જાની કેડી હે કાયાના સાથ દી, કાળી કાળી રાતડી છાયાના સાથ દી. કાળ જાની કેડી હે કાયાના સાથ દી, કાળી કાળી રાતડી છાયાના સાથ દી. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે. પોતાના જ પંતે, પોતાના વિનાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.
વાણી એકલા ને કીર્તાર એકલો એકલા જીવને નો આધાર એકલો આપણે એકલા ને કીર્તાર એકલો એકલા જીવને નો આધાર એકલો એકલા રહીએ ભલે એકલા સગીએ ભલે એકલા રહીએ ભલે એકલા સગીએ ભલે એકલા રહીને બેલી આવરે બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના ઉદયભાઈએ જે રચના સંભળાવી દિલીપ ધોળકિયાનું સ્વરાંકન હતું બરકત વિરાણી વેફામ સાહેબના શબ્દો અને આ રચના ફિલ્મ જાલમ સંગ જાડેજામાં 1976માં આવી ગુજરાતી ફિલ્મોમાં અવિનાશ વ્યાસ 1947માં આવ્યા ફિલ્મ હોથલ પદમણી સાથે 1948માં અજીત મર્ચન્ટ આવ્યા કરિયાવર ફિલ્મ લઈને ત્યારબાદ 1950માં દિલીપ ધોળકિયા આવ્યા અને 1950માં જ નીનુ મજુમદાર પણ આવ્યા નીનુભાઈની પહેલી ફિલ્મ શરદ પૂનમ અને દિલીપભાઈએ દીવાદાંડીમાં અજીતભાઈની સાથે સંગીત આપ્યું અજીતભાઈ સાથે સંગીત આપીને દિલીપભાઈએ કામ શરૂ કર્યું પણ એમની પોતાની પ્રથમ સ્વતંત્ર સંગીતકાર તરીકેની ફિલ્મ 1963માં આવી સત્યવાન સાવિત્રી આ ગુજરાતી ફિલ્મોનો નાનકડો ઇતિહાસ આ સ્વરકારોના સંદર્ભમાં કહ્યો કારણ કે આ સ્વરાંકનો ફિલ્મોના ગીતો એનું પ્રચાર પ્રસારનું કામ જે માધ્યમે સૌથી વધુ કર્યું એ ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીના માધ્યમ દ્વારા ગીતો ખૂબ રજૂ થયા ગુજરાતી એ વખતે શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત ઉપરાંતના ગીત સંગીતને શું નામ આપવું એ મૂંઝવણ હતી ત્યારે આકાશવાણીના મહાનિદેશાલયના એક અધિકારી ઠાકુર જયદેવસિંહ એમણે એને સુગમ સંગીત એવું નામ આપ્યું હવે આ સુગમ શબ્દ એની વિશેષતાના સંદર્ભમાં હતો એ પછી એની ઓળખ બન્યો આગ્રહ બન્યો શરત પણ બન્યો સુગમ સંગીતનું નામકરણ એની વ્યાખ્યા બાંધતી વખતે ધ્યાનમાં રાખવામાં આવ્યું સુગમ એટલે સરળ સમજવામાં સહેલું અને આ વિશેષતા જે ઓળખ બની અવિનાશ વ્યાસની સર્જકતાએ પછી એને પુષ્ટ પણ કરી આપી અવિનાશ વ્યાસે સુગમ સંગીતની વ્યાખ્યા કરતાં એક મુલાકાતમાં જીતુભાઈ મહેતાને કહ્યું કે સુગમ શબ્દ અને સુગમ સ્વર તો ખરા જ પણ સુગમ વિચાર પણ હોવો જોઈએ આ વાત બહુ મહત્વની છે ગવાતું ગીત કવિ અને સ્વરકાર તો ફુરસદથી રચે છે પણ ભાવકોએ તો આપ સૌએ તો રજૂઆતના સમયે જ કવિતા અને સ્વરાંકન બંનેને જાણી પણ લેવાના માણી પણ લેવાના અને દાદ પણ આપવાની આ પ્રક્રિયા તમારે માટે ઘણી ઝડપી અને થોડી મુશ્કેલ પણ છે એટલે રચનાનું સુગમ હોવું બહુ જરૂરી છે અને છતાં કવિતાને આંચ ન આવે એવી રીતે સુગમપણું સાચવીને નીનુ મજુમદારે આપણને જે ગીતો આપ્યા એમાંનું એક બહુ જ મીઠું ગીત હવે આપણે સાંભળવું છે આ ગીત ઉપજ્ઞાના કંઠે સાંભળવું છે ઉપજ્ઞા તો બહુ નાની છે પણ આ સભાગૃહમાં બેઠેલા લગભગ બધા પતિઓને આ ગીત એટલા માટે ગમે છે કે આ ગીત પત્નીના કંઠે ગવાતું ગીત છે પણ એમાં પતિને જે રીતે બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો છે એ એટલો બધો ગમી જાય એવો કન્વિન્સિંગ છે
કે મોટા ભાગે ગુજરાતી પતિઓને આ ગીત બહુ પોતિકું લાગે છે. નીનુભાઈની આ રચના સાંભળી. મારો
કરેલો ચારે શુદ્ધ ભોળો ભોળો કોઈ ભીલડીએ આવી ભોળ દીએ ના તપનો કર્યો ભંગ કોઈ ભીલડીએ આવી ભોળ દીએ ના તપનો કર્યો ભંગ તોય સાહેબાની પાઘડી લાગે કોઈ જુદો રંગ મારા સાહેબાની પાઘડી લાગે કોઈ જુદો રંગ મેં તો રંગે હતો પેલા કારણસર નહી હે વંશમાં કોઈ વીલડી એ આવી ભોળવી એના તપનો કર્યો ભંગ, એમનો તો વાંક હોય જ નહીં. કેટલા બધાનું આવી એક સરળ મધુર માન્યતાના આધારે રોડવાઈ જાય છે. આ ગુજરાતી ગીત સંગીત એ આપણા જીવનમાંથી મળેલા ગીતો છે. ગુજરાતી સુગમ સંગીતના 5 જ્યોતિર્ધરોના સ્વરાંકનોનો આ મેળો છે. એ અર્થમાં આ સ્થળ આજે જ્યોતિર્મઠ બની ગયું છે. સુગમ સંગીત તરીકે ઓળખાતી આ કલા પ્રવૃત્તિને સુગમ નામ મળી ચૂક્યું, ઠાકોર જયદેવસિંહ આપ્યું. પણ ગુજરાતી ગીતો ગવાતા જ રહ્યા છે. સામાજિક ધાર્મિક રાષ્ટ્રીય તહેવારોએ ગીતો ગવાતા હતા. ઋતુ ગીતોની આપણે ત્યાં નવાઈ નથી. આદ્યકવિ નરસિંહ મહેતા ઝૂલણા છંદમાં રચાયેલી રચનાઓ જાતે ગાતા ગાતા નીકળતા. પ્રભાતિયા તરીકે ઓળખાતી આ રચનાઓ આજે પણ એ જ ઢાળમાં ગવાય છે. એ અર્થમાં નરસિંહ મહેતા આપણા પહેલા કમ્પોઝર પોએટ છે. એ સિવાય પણ ઢાળ લય છંદમાં ગીતો તો ગવાતા જ રહ્યા છે. લગ્ન ગીતો, લોકગીતો, ભજનો, ગરબા, રાસ એક પરંપરા રહી છે આપણે ત્યાં ગીતોની. લોકનાટ્ય ભવાઈમાં પણ ગીત આવતા અને જૂની રંગભૂમિ તો ગૂંજતી જ હતી ગીતોના વંશમોરથી. આ તબક્કે સ્વરકારો સ્વતંત્ર રૂપે અસ્તિત્વમાં આવ્યા. માસ્ટર મોહન જુનિયર એ આપણા એક પ્રથમ એ રીતે એસ્ટાબ્લિશ લોકપ્રિય સરકાર જેમણે ઓર્કેસ્ટ્રેશનની મદદથી ગુજરાતી રંગભૂમિમાં ગીતોની રજૂઆત કરી દેખાડી. આ બધાના સથવારે ઘૂંટાતો ઘૂંટાતો આ ગુજરાતી સુગમ સંગીતનો રંગ આજે સ્વરપાંચમના મેળે બરાબર જામી ચૂક્યો છે. ત્યારે આવો એની કદી ન ભૂંસાનારી ભાતને આપણે આનંદીએ અવિનાશભાઈના ગીત સંગીતમાં. એ મહેંદીનો રંગ હથેલીમાં પહોરવા માટે આપણી સાથે દીપાલી અને સુરેશ જોશી છે. ભાઈ સુરેશે આ આખી રજૂઆતના વાદ્યવૃંદની સાથે એના વ્યવસ્થિત રિહર્સલ સાથે એની પ્રસ્તુતિની જવાબદારી નિભાવી છે. સુરેશ જોશી.
રેશમની કાયા તારી જાણે બજામણી, રેશમની કાયા તારી જાણે બજામણી, લટકંતી લટકો જાણે ભૂલ રે ભૂલામણી, લટકંતી લટકો જાણે ભૂલ રે ભૂલામણી, રૂપ મેં ગરીને બેઠો ઘૂંઘટનો છેડલો, રૂપ ને ગરીને બેઠો ઘૂંઘટનો છેડલો, વાયરાની લહેરમાં લહેરાતો પાંદડુલીનો ને રંગ રાતો, રંગ રસિયા જરા આટલી થી અટકો, રંગ રસિયા જરા આટલી થી અટકો, અલબત્ત આ હથેલીઓમાં મહેંદી મુકાય તો પછી આવી ઉત્સાહવર્ધક તાળીઓ પાડવામાં તમને જ અડચણ પડે, એટલે અમે આ સ્વર પાંચમના મેળામાં હથેલીમાં નહીં પણ હૈયામાં બાદ પડે એવો પ્રયત્ન કર્યો છે. તબલા પર છે મિત્ર વિજય ધુમાલ, ઢોલક પર વિવેક કુલકર્ણી, સાઈડ રિધમ પર નવીન મનરાજા, વાંસળી પર સંદીપ કુલકર્ણી, ધર્મેશ જોશી કીબોર્ડ પર. હા, સાઉન્ડ અનિલ પ્રાણ. એ વાતનો પણ આનંદ છે અને એની સસને સાદર નોંધ પણ લઈએ. પોતાના પરિવારજન, પ્રિયજન, વડીલજન, એમણે જે કંઈ યોગદાન કર્યું છે એની નોંધ સમાજ લે. સમાજે એટલું ઋણ સ્વીકાર સ્વાભાવિક રીતે કરવો જ જોઈએ અને સમયાંતરે દેખાડતા રહેવું જોઈએ કે અમે એ બધાના કામથી ઉજળ્યા છીએ, એ અમે કોઈ દિવસ ન ભૂલી શકીએ. તો અમારી પ્રસન્નતા આ પાંચેય સરકારો માટેનો અમારો આદર એ આજના કાર્યક્રમના મૂળમાં છે. ભવંશે આ કામ બહુ અદ્ભુત ઉપાડ્યું છે. મને વારંવાર એ લાગ્યા કર્યું છે કે આ પેઢી વારંવાર બોલતી હોય છે કે કનેક્ટ ફીલ થવું જોઈએ, નવી પેઢી કનેક્ટ કરે જો આખી પ્રવૃત્તિને તો એમને આમાં રસ પડે. અને એમને કનેક્ટ કરવા માટેનું વાતાવરણ સર્જવું અઘરું બહુ જ છે, કારણ કે એ શાળા કક્ષાએ ગુજરાતી શીખતા નથી, ઘરમાં ગુજરાતી બોલાતું નથી, એવા સંજોગોમાં ગુજરાતી ગીત સાંભળવા એ શું કામ આવે? આવે તો એમને કેટલું સમજાય, અને ન સમજાય તો બેસી રહે એવી ઔપચારિકતામાં આ પેઢી માનતી નથી. એટલે એમને રસ પડે એવું કશુંક કરવું પડે. એમાં જાણીતા ગીતોથી થોડાક એ લોકો ટેવાયેલા છે, એટલે શરૂઆત કદાચ એમનાથી કરીએ. કોઈક એવું આયોજન પણ ભવંશ કરે કે જેમાં યુવાનોને જ માટે ખાસ ટિકિટમાં વ્યવસ્થા હોય, અથવા કોલેજના સ્ટુડન્ટ્સની સામે ગુજરાતી સુગમ સંગીત ગવાય,
રજૂઆતની પદ્ધતિ પણ કંઈક જુદી ને એવી આકર્ષક હોય કે એમને આપણે આકર્ષીએ. મારું કહેવાનું ક્યાંય એવું નથી કે ગુજરાતી ભાષા કે આપણી પદ્ધતિમાં જે કંઈ આચકલાઈ નથી એ લાવીને એમને બાંધવા કે આકર્ષવા એવો વ્યાપારી સમીકરણની હું વાત નથી કરતો, પણ એમનો રસ જળવાય એવું કશું પ્રેઝન્ટેશનમાં આપણે ચોક્કસ કરી શકીએ. એવું કશું કરીને આપણે સૌએ સાથે મળીને આપણી ભાષાના ગીતોને જીવાડશું તો ભાષા ચોક્કસ વિશેષપણે ધબકતી રહેશે. અવિનાશ વ્યાસ અને નિઝુમ બઝુમદાર એ બેવડી સજ્જકતાના સ્વામીઓ હતા. ગીતો લખે પણ કરા અને સ્વરબદ્ધ પણ કરે, એટલે સંગીતને ઉપયોગી થાય એવી રચના સ્વાભાવિક રીતે જ એમાંથી નીપજે. ક્યાંક તો સ્વરાંકનની આવશ્યકતા રૂપે પણ અવિનાશભાઈએ ગીતો લખ્યા. પણ એ જ સમયે એવાય સંગીતકારો હતા જે ગીતકાર નહોતા. સ્વરાંકનની ઈચ્છાથી એમણે નજર દોડાવી જે ગુજરાતી કવિતા ઉપલબ્ધ હતી એના તરફ, પોતાના રસરૂચિ અનુસારની રચનાઓ એમાંથી પસંદ કરીને એમણે સ્વરબદ્ધ કરી. હવે એ વાત પણ ધ્યાનમાં લેવી જ જોઈએ કે આ રચનાના સર્જક કવિઓએ પણ આ રચનાઓ ભવિષ્યમાં સ્વરબદ્ધ થઈને ગવાય એવી પૂર્વધારણા સાથે લખી નહોતી. એ એમનું સ્વતંત્ર સર્જન હતું, એટલે સ્વરબદ્ધ થઈને ગવાવા માટેની કોઈ આવશ્યકતા ગીતની રચના સમયે એમાં નહોતી. એનો આગ્રહ પણ નહોતો, આવશ્યકતા પણ નહોતી. પણ જ્યાં એવી સ્વરબદ્ધ થવા માટેની આવશ્યકતાઓ પૂરી થઈ હોય એવું લાગ્યું ત્યાં ત્યાં આપણા આ સ્વરકારોએ પોતાની પસંદગી ઉતારી અને કવિઓની કવિતાઓને સ્વરબદ્ધ કરીને આ રજૂઆત માટે મૂકી. અહીંયા સુગમ સંગીતનું સ્વરૂપ કાવ્ય સંગીતનું બન્યું અને કાવ્ય સંગીતના સ્વરૂપનો એક પરિચય એ હવે પછીની રચના છે. રચના કવિ પ્રિયકાંત મણિયારની, નીનુ મઝુમદારનું સ્વરાંકન અને એની રજૂઆત આપણે સુરેશભાઈના કંઠે માણીએ. ચન મારે વાયો વાયો રે આકાશ ભરાય ઇટલી સુગંધ લાવ્યો ફૂલનો પવન લોચન મારે વાયો વાયો રે આકાશ ભરાય ઇટલી સુગંધ લાવ્યો રે ફૂલનો પવન લોચન મારે વાયો કોઈ તરુણ કોઈ ન ડાળી કોઈ ન ડાળખી પણ ભૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિના ગાન ભૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિના ગાન ભૂલનો સૂરજ હૃદય વાગ્યો ભૂલનો સૂરજ હૃદય વાગ્યો ભૂલનો છાયડો છાયો
છાયો રે આકાશ ભરાય એટલી સુગંધ લાગ્યો લાગે રે ફૂલનો પવન લોચન મારે વાયો ફૂલનું નાનું ગામ ફૂલની નદી ફૂલનું તળાવ ફૂલનું નાનું ગામ ફૂલનો દીવો ફૂલ હિંડોળો ફૂલમાં ફોર્યારામ ફૂલનો દીવો ફૂલ હિંડોળો ફૂલમાં ફોર્યારામ કાળને સાગર જાત ડૂબી ત્યાં કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતા ફૂલથી ફાવ્યો ફાવ્યો રે આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો લાવ્યો રે ફૂલનો પવન લોચન મારે વાયો ફૂલનો પવન લોચન મારે વાયો વાયો રે હે ફૂલનો પવન લોચન મારે વાયો લોચન મારે વાયો લોચન મારે વાયો મધ્યાંતર પછીના ઉઘાડમાં આપણે આ જોયું કે હવે કવિતાનો રંગ બદલાયો હવે આ કાવ્ય સંગીત છે સંગીત કાવ્ય છે સંગીતના સથવારે કવિતાનું ગાન એ ગુજરાતી સાહિત્યમાં સંગીત કાવ્યનું નામ પામ્યું કવિ નરસિંહરાવ દિવેટિયાએ એને આ નામ આપ્યું તારીખ 14 એપ્રિલ 1898ના રોજ નરસિંહરાવ દિવેટિયાએ પોતાના પુત્ર કૃષ્ણરાવ દિવેટિયા સાથે એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું અને એમાં આ રીતે સસ્વર ગાન કવિતાનું કર્યું એમણે પ્યોર અને એપ્લાઇડ એટલે કે અલિપ્ત અને પ્રાયોજિત એમ બે પ્રકારે સંગીતની ઓળખ આપીને શબ્દને સ્વરબદ્ધ કરીને રજૂ કરતા સંગીતને એમણે એપ્લાઇડ મ્યુઝિક કહ્યું કવિના ભાવનું ભાવક સુધી સંક્રમણ પ્રત્યાયન સાધવાના હેતુથી રચાતું સ્વરાંકન કવિતાની સેવા કરે છે એવું નરસિંહરાવભાઈ માનતા હતા અને એમણે પ્રાર્થના સભા માટે એમણે એમની પ્રાર્થના માળા જે તૈયાર કરી આર્ય સમાજ માટેની એમાં આવા ખૂબ પ્રયોગો કર્યા આ સંગીત કાવ્યનો પુરસ્કાર થયો એમાં સ્વાભાવિક રીતે કવિતાનો મહિમા છે ગુજરાતી સુગમ સંગીત કાવ્ય સંગીત સંગીત કાવ્ય જે કંઈ કહીએ એમાં એવા સરસ ગીત કવિઓ આવ્યા જે કવિ છે અને ગીતકાર તરીકે પણ એવો મહિમા ધરાવે છે એવા બે નામ જેમના સંયોજનથી આપણને હવે પછીની રચના મળી છે એક સન્માનીય કવિ અનિલ જોશી અને બીજા આપણા સરકાર ક્ષેમુ દિવેટિયા અનિલભાઈ અને ક્ષેમુ દિવેટિયા બંને ભેગા મળીને આપણને ગીતો જે આપ્યા એક ફિલ્મ આવેલી કાંતિ મડિયાની કાશીનો દીકરો 1979ની આજુબાજુમાં ક્ષેમુભાઈએ આ ફિલ્મના ગીતો સ્વરબદ્ધ કર્યા ગીતમાં 5-1 રચનાઓ તો ક્ષેમુભાઈ અગાઉ કરેલી હતી એ જ સીધી જ કાંતિભાઈએ લીધી એક રચના સિચ્યુએશન સોંગ એવી હતી કે જે નવી કરવી પડે એવી હતી અનિલ જોશીએ આ ગીત લખ્યું ક્ષેમુભાઈએ એને સ્વરબદ્ધ કર્યું અને બે સ્ત્રી અવાજોમાં આ ગીત રેકોર્ડ કર્યું ક્ષેમુભાઈ દિવેટિયાએ એક જ ફિલ્મ કરી છે હા કાશીનો દીકરો
અને આ ફિલ્મ માટે એમને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ગુજરાત સરકારે આપ્યો. ફિલ્મના ગાયકોને પણ સારા સારા એવોર્ડથી નવાજવામાં આવ્યા. પણ આયરની એ હતી કે આ ગીત આ ફિલ્મ લેવાનું કોઈ નહોતું. કાંતિ મડિયા પાસે આવનારા કેટલાકે એમ પણ કહ્યું કે આ ગીતો કાઢી નાખો તો ફિલ્મ લઈએ. પણ મડિયાએ એમના મિજાજ પ્રમાણે કહ્યું કે ના, ફિલ્મ તો આ ગીત સાથે જ રહેશે. પરિણામે પાછળથી એ રીતે ફિલ્મ વેચાઈ, રજૂ થઈ અને એનો આવો યશસ્વી ઇતિહાસ થયો. મેં એક શિવ કાકાને એક વખત મુલાકાતમાં પૂછ્યું હતું કે તું પછી આ પહેલી ફિલ્મ, એકમાત્ર ફિલ્મ ને એમાં એવોર્ડ મળી ગયો હોય તો તમે બીજી ફિલ્મ કેમ ન કરી? શિવભાઈ બહુ સરળતાથી કહ્યું કે બીજું કોઈ આવ્યું જ નહીં. પછી મેં કીધું કે ના, પણ એક જણ આવેલો ફિલ્મ બનાવવા માટે. મેં પછી મને રસ પડ્યો. મેં કહ્યું તો પછી કઈ ફિલ્મ એને લઈને? પણ કે એને કઈ ટાર્ઝન પર ફિલ્મ બનાવી હતી. જસ્ટ ઇમેજિન, ક્ષેમુ દિવેટિયા પાસે એક માણસ ટાર્ઝન ઉપર ફિલ્મ બનાવવાનું સંગીત લઈને આવે. ક્ષેમુભાઈ ચેલેન્જ ઉપાડી લીધી હોત તો કદાચ આપણને આજે કંઈક નવું એક કાવ્ય સંગીત ટાર્ઝનના સંદર્ભમાં પણ મળ્યું હોત. પણ અનિલભાઈ અને ક્ષેમ કાકાનું આ એક અદ્ભુત કોમ્બિનેશન છે. સાંભળી. હેલો, જીણા જીણા રે આકી થી અમને ચાણિયા, જીણા જીણા રે આકી થી અમને ચાણિયા, કાયા લોટ થઈને ઉડી માયા તો હજી ન છૂટી, લોટ થઈને ઉડી માયા તો હજી ન છૂટી, ડંક સુઈ મેલીને સુના જાણિયા, જીણા જીણા રે આંખેથી અમને ચાણિયા, જીણા જીણા રે આંખેથી અમને ચાણિયા. Thank you.
देखी हमने चाड़िया जीना जीना रे आंखें थी हमने પાંદડું જો તૂટશે તો લોહી નીકળશે ડાળને, એટલે તોરણ નથી બાંધતા. અનિલભાઈએ ગીત પણ નિતાંત સુંદર લખ્યું, ક્ષમભાઈ સ્વરબદ્ધ પણ એવું સરસ કર્યું. આ કાવ્ય સંગીત કવિતા સ્વરબદ્ધ થઈને ગવાતી, આ કદાચ ડાયરીના પાના પર ઝીણા ઝીણા રે આંકેથી ઓત અને જે રીતે સ્વરબદ્ધ થઈને ગવાઈને ભાવક સુધી પહોંચી, એ બે વચ્ચેનો ફેર આ ભાવકોના ચહેરા ઉપર એમને મળેલી દાદમાં સ્પષ્ટ થઈ જાય છે. પણ આ રસ્તો આટલો સરળ હતો નહીં. નરસિંહરાવ દિવેટિયાએ સંગીત કાવ્યનો મહિમા કર્યો અને ગવાતા ગીતનો આદર કર્યો, ત્યારે ગવાતા ગીતની પરંપરાના આ સુરીલા વાતાવરણમાં પણ એક જુદો સૂર પ્રગટેલો. એ હતા આપણા વિચાર પ્રધાન કવિતાના કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બકઠાએ નરસિંહરાવની વિચારધારાનો પ્રગટ અને પ્રખર વિરોધ કર્યો. એમણે સ્પષ્ટ ઘોષણા કરી કે કવિતા સ્વરાંકનની હોશિયાળી ન હોય, સ્વરોની કાંક ઘોડી પર કવિનો શબ્દ ન ચાલે. કવિતા એ વધારે મહત્વની અને મોભાદાર છે. એનું કામ વિચારનું અર્થનું વહન કરવાનું છે અને એ કામ વધારે ગહન અને ગંભીર છે. એને વહન કરતા કવિના શબ્દનો ભાર સ્વરકારનો સ્વર સહન નહીં કરી શકે. બકઠાએ ગવાતા ગીતોના વાતાવરણ વચ્ચે પૃથ્વી છંદમાં સોનેટની રચના કરીને પોતાના મતની પુષ્ટિ પણ કરી. અગેય પ્રવાહી પૃથ્વી છંદ એના પુરસ્કર્તા બળવંતરાય ઠાકોર અને ગેયતાના પુરસ્કર્તા નરસિંહરાવ દિવેટિયા, આ બે મહાનુભાવોની વિચારધારાનો ઉલ્લેખ કર્યા વગર સ્વર પાંચમનો મહિમા અધૂરો રહી જાય. આ વાતાવરણ વચ્ચે આ કાવ્ય સંગીત ધીરે ધીરે પનપતું ચાલ્યું અને આપણને મળે છે દિલીપ ધોળકિયા પાસેથી કવિ રાજેન્દ્ર શાહની કવિતા. વળી એક વખત કાવ્ય સંગીતનો વિજય છે ઉદયભાઈના કંઠે. હા, રચના નીનુ મજુમદાર. સર લાગીરે લગન યા તોરી, લાગીરે લગન લાગીરે લગન પિયા તોરી, લાગીરે લગન લાગીરે લગન, અરે પિયા તોરી લાગીરે લગન, પિયા તોરી લાગીરે લગન, અરે પિયા તોરી લા
लागी रे लगन, लागी रे लगन, पिया तोरी लागी रे लगन। परिखन मासनी रुंझुम रेल अंधकार, रेण रे जुमेली परिखन मासनी रुंझुम रेल अंधकार, बीने रे अंचल भमती रान मैने ओ रम नो लय भा, बीने रे अंचल भमती रान मुलनी ओ रम नो लय भा, विजने ते जेते पेखू पंत ने उर्मा, एक रे अगन लागी रे लगन, पिया तोरी लागी रे लगन, अरे पिया तोरी लागी रे लगन। रे तरुवर पुंज मा जल पे झरना अजा, तमरा बोले रे तरुवर पुंज मा जल पे झरना हजार, अड़दी राते ए मन नो मोर लो ए मारो गाए रे मल्लार, अब रे बिटायू अपनी अंग ने एवा, मिलने मगन लागी रे लगन, लागी रे लगन, अरे पिया तोरी लागी रे लगन, अरे पिया तोरी लागी रे लगन, अरे पिया तोरी लागी रे लगन, लागी रे लगन, अरे पिया तोरी लागी रे लगन, अरे पिया तोरी लागी रे लगन, लागी रे लगन, लागी रे लगन। आ स्वरकारोमां जुदी जुदी अनेक विशेषताओ छे। नीनू मजूमदार पोते जो गीत लखी शकता था तो पण એ અન્ય કવિઓની કવિતાઓમાંથી પોતાને ગમતી રચના પસંદ કરીને સ્વરબદ્ધ કરતા, ક્યારેક તો અરસપરસ એકબીજાના કામને જુદી રીતે મૂલવી શકાય એવી રીતે પણ એક જ રચના બે બે સ્વરકારો પાસેથી આપણને મળી। નીનુ મઝુમદારનું જે ગીત ક્ષેમુ દિવેટિયાએ સ્વરબદ્ધ કર્યું છે અને એની આગળ એક
આપ સૌને ગુજરાતી કાવ્ય સંગીત ગીત સંગીતને જેમને શોખ છે બધાને નીનુભાઈનું એ ગીત ખબર જ હશે. અને વાલા સાવ હેજી વાલા સાવરે અધૂરું મારું આખું શ્યુભાઈ અને હેજી વાલા એમ આગળ ભજનની પરંપરામાંથી શબ્દો ઉમેરીને સ્વરબદ્ધ કર્યું છે. પણ આ બધાએ એકબીજા સાથે એવું સુંદર સુમેળભર્યું વાતાવરણ રાખ્યું, પરિણામે આપણને આ મધુર ગીતો આજે સાંપડ્યા છે. એ ગીતોની મજા માણતા માણતા આપણે જ્યાં છીએ ત્યાં આ સરકારોને આજે આપણે આદરથી યાદ કરીએ છીએ. અવિનાશભાઈ કહેતા કે ગીતમાં કવિતા અને સંગીત બંને પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવ્યા વગર સાથે રહેવા જોઈએ. અજીત મર્ચન્ટે એમ કહ્યું છે કે સ્વર અમૂર્ત છે અને શબ્દ મૂર્ત છે, અમૂર્ત સુધી આપણને પહોંચાડી શકે એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ સંગીતકાર. અજીતભાઈ આને શબ્દ પ્રધાન સંગીત કહે છે. દિલીપ ધોળકિયાનું માનવું છે કે સુગમ સંગીત શાસ્ત્રીય સંગીત કરતાં અઘરું છે, કારણ કે શાસ્ત્રીય સંગીતનું એપ્લિકેશન છે, એમાં સસ્પેન્સ ઊભું કરી શકે એ શ્રેષ્ઠ કમ્પોઝિશન, એવું દિલીપભાઈ કહે છે. ક્ષેમભાઈ કહે છે કે સુગમ સંગીતનો મૂળ હેતુ કવિતાના કાવ્ય તત્વને બહાર લાવવાનો છે. ગુજરાતી સુગમ સંગીતમાં સારી કવિતાને સ્થાન હોય અને શ્રોતાઓ સજ્જ હોય તો સુગમ સંગીતનું ભાવિ ઉજળું જ છે. અવિનાશભાઈએ કહ્યું છે કે શબ્દ અને સ્વર એ બંને માં સરસ્વતીની બે આંખો છે, એ બંને એકમેકને જેટલો વધારે સહકાર આવશે એટલું વધારે સ્પષ્ટ જોઈ શકાશે. તો આવા આપણા સમર્થ સરકારોના સ્વરાંકનની દુનિયામાં આપણે છીએ ત્યારે અવિનાશભાઈની એક રચના માણી. સૂર બહાર તે છે
મારા મધ્યાંતર પછીનો આ દોર કવિતા સ્વરાંકન અને ગાયન ત્રણેય બાબતે વધારે પુખ્ત રજૂઆત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બે રચનાઓની રજૂઆત માટે હું આદરણીય પુરુષોત્તમભાઈને મંચ ઉપર આવવા આમંત્રણ આપું છું. પુરુષોત્તમભાઈ મંચ ઉપર આવે ત્યાં સુધીમાં આ કલાક્ષેત્રને મુજબ તો એક બીજો મુદ્દો પણ ચર્ચી લેવા જેવો છે. નરસિંહરાવ અને બળવંતરાયે વિચારધારાઓ જે બે સાહિત્ય ક્ષેત્રના મતની કરી એ સિવાયના મતો પણ પ્રવર્તમાન છે. એક મત એવું માને છે કે રચનાનું સુગમપણું વધારે અગત્યનું છે, જનમનોરંજકતા એ અગત્યની છે, એટલે કે માસ અપીલ હોવી જોઈએ સ્વરાંકનની. બીજો મત એનાથી જુદો છે, એમાં ક્લાસને અપીલ કરવાની વાત છે, એમાં ભાવકની એટલે કે શ્રોતાની પાત્રતા અને સજ્જતા ઉપર ભાર છે. અધિકારી ભાવક આગળ જ કવિતા ખુલે એવી એક માન્યતા છે. અને કેટલાક નિજાનંદી સંપ્રદાયના કવિઓએ તો કવિતાની પ્રત્યાયન ક્ષમતાનો પણ છેદ ઉડાડી દીધેલો. આપણે ત્યાં એબ્સર્ડ સાહિત્ય જે આવ્યું એમાં કવિઓ એમ સ્પષ્ટપણે માનતા હતા કે અમારી કવિતા કોઈને ન સમજાય એની અમને ચિંતા નથી, કારણ કે કોઈને સમજાવવા માટે અમે આ રચનાઓ કરી જ નથી. તો જિંદગીની અર્થહીનતા એ એના કેન્દ્રમાં હતી. પણ આ બધું બહુ લાંબુ ટક્યું નહીં, ન સમજાયું એ ના સ્વીકારાયું. કવિતા પણ સમજાય એવી પાછી લખાવા માંડી. પણ હજી પેલી ક્લાસ અને માસની વાત તો ઊભી જ છે. વધારે લોકોને સમજાય એ સામાન્ય અને ઓછાને સમજાય એ શ્રેષ્ઠ એવી સમજ ઠીક ઠીક ચાલી છે. હળવું અને હલકું એની વચ્ચેનો ભેદ પણ લોકોને ગૂંચવે છે. એવા સમયે આપણી આ સુગમ સંગીતની, સંગીત કાવ્યની, કાવ્ય સંગીતની પ્રવૃત્તિ જે મુકામ પર છે ત્યાં નવા સ્વરકારો મૂંઝાયેલા છે કે એમણે કેવી સ્વર રચનાઓ કરવી જોઈએ કે જે સમૂહને આકર્ષી શકે એ કે એક સામાન્ય નિશ્ચિત શ્રોતાવર્ગ હોય છે એને. સુગમ સંગીતનો લાંબો સમય અમે જોયો છે 3 દાયકામાં, જેમાં હું અંધારામાં આવતા ઓડિયન્સને એના જબ્બા પરથી ઓળખી શકતો હતો. એટલે કે એટલા જ જબ્બાને એટલા જ લોકો દરેક કાર્યક્રમમાં રહેતા, એટલાની અંદર જ સંગીત રમ્યા કરે, એટલામાં જ રમ્યા કરે એટલા ગીતો. એટલે ખોબામાં ખખડ્યા કરે એટલી જ રચનાઓથી આ કલા પ્રવૃત્તિને આપણે સમૃદ્ધ નહીં કરી શકીએ. એની સામેના પડકારો જુદા છે, એને ઓળખવા પડશે, એ પ્રકારના સ્વરાંકનો કરવા પડશે. આદરણીય પુરુષોત્તમભાઈ તો અનેક પ્રયોગો સાથે સંકળાયેલા રહ્યા છે. મંચ ઉપર એમની રજૂઆત સાથે પુરુષોત્તમભાઈ આપણી સાથે છે.
અમારી તો વિનંતી એવી છે કે અવિનાશભાઈની અદ્ભુત રચના તમે બે રચનાઓ સંભળાવો, તો એક તો રામ તમે સીતાજીની તોલે ના આવો એ સંભળાવો, એ તમારી વિશિષ્ટ રજૂઆત છે. નહીં, સમય બહુ ઓછો છે એટલે બેને બદલે હું એક રજૂ કરું એ બહુ ઉચિત. ચોક્કસ. તો તમને જે બેમાંથી જે એક એ અમારી ઈચ્છા હતી ને એક રાખના રમકડા સાંભળવું હતું જે તમને ગમે તે. કારણ કે ઓડિયન્સનો પણ ખ્યાલ રાખવો જોઈએ થોડો. પછી આપણે પુરુષોત્તમભાઈ એક જ તમે બે ગાયલો કરો. હું એ જમાનાની વાત કરું છું કે અવિનાશભાઈ અને નીનુભાઈ આ બંને પેરેલલ જતા, એટલે એમની વિચારસરણી જે છે ને, અવિનાશભાઈ નીનુભાઈને નીનીઓ કહીને બોલાવે, તો વિચાર કરો કેટલો પ્રેમ હશે. અને પેલા પાછા એવું માને અને નીનુભાઈ કે પુરુષોત્તમ મને કે આ માણસ અમારા નાગરમાં એવો પાક્યો છે કે એને કોઈ પણ સિચ્યુએશન આપો કે ફિલ્મમાં સિચ્યુએશન ન પણ આવતી હોય ને તો એ લખી નાખે, અને છતાં એ પાછું પોપ્યુલર થાય, મજાની વાત એ છે. અને ફિલ્મ કલાપીમાં અવિનાશભાઈએ મ્યુઝિક આપેલું અને કલાપીની બે ગઝલો લીધેલી, અને અવિનાશભાઈએ જે ગઝલ લખી ને એ વધારે પોપ્યુલર થઈ. એટલે આ એક જમાનો હતો કે એકબીજાને એપ્રિશિએટ કરવાની જે વાત હતી ને એ બહુ સરસ હતી, પણ અત્યારે વધી ગયા ને એટલે અવાજો બધા બહુ થાય છે, પણ છતાંય કામ થાય છે. એક ભાઈએ સુગમ સંગીતની વ્યાખ્યા સમજાવી, મને કહે સુગમ સંગીત નથી દુર્ગમ સંગીત છે. મેં કહું કેમ, મને કે કાનમાં જાય છે પણ પછી પાછું જતું રહેશે કે એટલે મને કે તમે વ્યાખ્યા શું કરો છો. મેં કહું હું સુગમ સંગીતની વ્યાખ્યા એવી કરું છું કે ગમે એટલું મુશ્કેલ હોય પણ એટલું સરળતાથી ગવાય કે કાનમાં પીંછું ફરતું હોય ને એવું લાગવું જોઈએ, એને હું સુગમ સંગીત કહું છું. 60 વર્ષની મારી કરિયરમાં મેં જૂની રંગભૂમિથી લઈને નવી રંગભૂમિ સુધી કાંતિ મળ્યા અને પ્રવીણ જોશીના નાટકોમાં પણ મેં કામ કર્યું છે, અને એ વખતના દિલીપ કુમાર જૂની રંગભૂમિના માસ્તર અશરફ ખાન, અને માસ્તર અશરફ ખાન જે રીતે ગાતા એ વખતે માઇક્રોફોનની સ્ટેજ પર ને એમને 5000 માણસ બેઠા હોય છેલ્લા માણસને પણ એનો અવાજ સંભળાય, આવી જેની બુલંદી હતી, એવા મેરુભા થઈ ગયા એની બુલંદી આવી હતી. અને અશરફ ખાનજી જે ગાય કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, હૃદયના શુદ્ધ પ્રેમીને. એટલે આ બધા ગાયકોની અસર મારી પર પડી છે, બધું મને બરાબર યાદ છે, અને એનું આજે હજી સુધી એનો સૂર ચાલુ છે, એટલે ક્રેડિટ હું એ લોકોને આપું છું. અવિનાશભાઈએ કામ ઘણું કર્યું, નીનુભાઈએ જે કામ કર્યું ને એ અવિનાશભાઈએ નથી કર્યું, અને અવિનાશભાઈએ જે કામ કર્યું એ બીજું કોઈ કરી શકે એમ નથી. અને એણે નહીં તો 15,000 ગીતો લખ્યા છે, અને હું તો એમના ઘરમાં રહ્યો છું એટલે બધા ગીતો મને મોઢે છે. મારે લગભગ એમની રચનાઓ માટે કાગળ લેવો પડ્યો નથી, અને હવેની આ જે રચના છે એમાં રજૂઆતની મજા છે. એક અવિનાશભાઈએ એવું ગીત લખ્યું, સિચ્યુએશન પર બધા બહુ ગીતો લખતા, અને એની અંદર આ જે ગીતની વાત છે કે એમની પાસે ઉર્મિલાબેન સોનાવાલા એટલે કમલ સોનાવાલાના મધર એ મલાડમાં રહે એ બહેન, અવિનાશભાઈ પણ ત્યાં રહેતા અને એમની પાસે શીખતા, અહીંયા આવ્યા પછી મારી પાસે શીખતા, અને એમના ઘરે દર જન્માષ્ટમીએ પ્રોગ્રામ થાય, અને એમાં એક જન્માષ્ટમીમાં અવિનાશભાઈએ ગાયું, અને પછી એક ભાઈ હતા માણેકલાલ મહેતા કરીને, મને કહે ડોસ પરસોત્તમ પેલું જો સંભળાવ ને, એટલે મને થયું કે જે અવિનાશભાઈ હમણાં સંભળાવી ગયા એને કંઈ ઉપરથી ગયું લાગે છે, પણ એમાં રજૂઆતની મજા છે. કારણ કે રજૂઆત તમે કઈ રીતે કરો છો એની બહુ જ અગત્યતા છે, અને આ રજૂઆત મને ખૂબ ગમે છે. Thank you.
એમણે લખેલું કે ભાઈ સ્ત્રીની સ્ત્રીનું સાચું ઘરેણું શું છે. એટલે અવિનાશભાઈ કહેતા કે ભાઈ આજકાલની સ્ત્રીઓ બધી જ્યાં બની ઠનીને આવે ને પછી ઘડી ઘડી પેલા છેડા પાડી નાખે ને બધું ઘણું ઘણું બધું કરે. એટલે મેં પૂછ્યું એક જણને કે આવું કેમ કરે છે, મને કે ટીબી ઝેડમાંથી જે દાગીનો લાવ્યા હોય એ દેખાવો જોઈએ ને. એટલે આવું તો બધું ઘણું ઘણું બધું મેં જોયેલું છે, પણ એમાં વધારે ડિટેલમાં જવા જેવું નથી. દયાના સાગર થઈને કૃપા રે નિધાન, છો ને ભગવાન કેવડાવો પણ રામ તમે સીતાજીની તો લે નયાવો. મારા રામ મારા રામ તમે સીતાજીની તો લે ન આવો. કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન રામ, અગ્નિ પરીક્ષા કોણ લીધી, કાચા રે કાન તમે અગ્નિ પરીક્ષા કોણ લીધી, તારો પણ છાયો થઈ જેણે વગડો રે બેઠો, એને લોકોની વાતે ત્યાગી દીધી, પતિ થઈ પત્નીને પારખતા ન આવડ્યો રામ, પતિ થઈ પત્નીને પારખતા ન આવડી, અને ઘટ ઘટના જ્ઞાતા થઈ છ ફૂલાવો પણ રામ તમે સીતાજીની તો લે નયાઓ. મારા રામ મારા રામ મારા રામ તમે સીતાજીની તો લે ન આવો. અને આજે આનંદની વાત એ છે કે આમ તો દીકરા જેવો છે, પણ આમ તો અમારો જમાઈ થાય. દીકરી રૂપા અહીંયા બેઠી છે, મારા મિત્ર કાંતિભાઈ મહેતા. વર્ષો સુધી અમે સંગીતની નિશાળો ચલાવી અને બહુ જ સરસ રીતે સંચાલન કર્યું. અને એમણે કહ્યું કે આ મારો જમાઈ નથી, હું તો કહું છું કે એણે સંગીતમાં સ્ટેજ પર એવી જમાઈ છે અમદાવાદી ભાષામાં, એટલે જમાઈ છે જેને કહેવાને, અને આમ જમાઈ છે. પણ કલા સૂજ જેને કહેવાય ને કે એસ્થેટિક સેન્સ જેટલી અમારા લાલુમાં છે ને એટલી બહુ ઓછામાં છે આ સેન્સ.
તમારા થી પહેલા તમારા થી પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો તમારા થી પહેલા તમારાથી પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો અને દૈત્યોની વચમાં નિરાધાર નારી તોય દસ મથા તમે મરેલા ને માર્યો તમે મરેલા ને માર્યો તમે મરેલા ને માર્યો તમે મરેલા ને માર્યો એમાં કર્યું શું પરાક્રમ અને આમ તો વિજયનો લૂંટો તમે લાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ મારા રામ મારા રામ તમે સીતાજીની તોલે ન આવો લોકસંગીતમાં પણ ઘણી વાતો દુલાભાયા કાગ મેરુભા ગઢવી આ બધા સરસ કહે માં એક કે ગવાતું લોકગીત એ બાપુ તારી અગાન ગાડી કે હાલે જાણે માદલી પાડી જૂના રજવાડાઓ દરેક રજવાડાની પોતાની ટ્રેન અને એ ટ્રેન કેવી કે ડ્રાઈવર અને એન્જિનવાળો એવો વળાંક આવે ને બંને એકબીજા સાથે વાતો કરી શકે એવી એ ગાડી અને કે ઈ ગાડીના પૈડા જાણે વાગતા જાંજ પખાય એક પૈડું બીજા નથડાય બીજું ત્રીજા નથડાય એટલે જાંજ પખાજી વાગતા હે એવું લાગે કે એક ગાડીના એ પૈડા જાણે જાગતા વાગતા જાંજ પખાજ ને કે ગાડી જ્યારે સ્પીડ પકડે કે ઈ ગાડી જ્યારે દોડવા માંડે ઈ ગાડી જ્યારે દોડવા માંડે હારે છોકરા દોડ્યા જાય બાપુ તારી અગન ગાડી હાલે જાણે માદલી પાડી આવા તો ઘણા કિસ્સા છે અને એ લોકો છે ને દુલાભાઈ કાગાએ જે કાઠું કાઢ્યું છે અને એમણે જે વસ્તુ આપી છે ઘણાને સમજવું મુશ્કેલ થઈ પડે અને ઘણી ઘણી સરસ વાતો કે જીવનની એવી વાતો કે જે સમજાય એમણે ભગવાન રામ જ્યારે કાંકરી પાણીમાં ફેંકે છે અને કાંકરી ડૂબી જાય છે ત્યારે હનુમાનજી એના ગુરુ થાય છે અને હનુમાનજી ભગવાનને કહે છે કે તમે આ શું કર્યું કે તારનારા બની કાનીરમાં ધકેલો તારનારા બની કાનીરમાં ધકેલો ને માફ કરજો તમે કરી ભૂલ ભારે કે તમે જેને તર છોડશો નાથજી એને પછી ત્રિલોકમાં કોણ તારે એને ત્રિલોકમાં કોણ સીધી સાદી ભાષામાં એ બધી વાત કહેવાઈ જતી અને એ બધા પાસેથી મેળવીને હેમુ ગઢવી પાસેથી પણ મેળવીને અવિનાશભાઈએ જે રચનાઓ આપણને આપી છે અને આ જ ભવનમાં આશા ભોસલેની સાથે બેસીને તારી બાંકી રે પાગલડીનું ફૂમતું હું એને બેસાડતો એ ગાતા અને આવી કંઈક રચનાઓ પંખીડાને પિંજરુંથી લઈને એ કેટલી તમને રચનાઓ બધી મને મોઢે છે મેં કહું ને 15,000 રચનાઓ મને મોઢે છે
હું એકલો કાર્યક્રમ કરી શકું એવી મેં લાલુભાઈ સાથે વાત કરી છે કે મારે એમણે બંને જણ થઈને એક કાર્યક્રમ કરવો છે અને એવો અદ્ભુત કાર્યક્રમ કરવો છે કે લોકો યાદ કરી જાય. હવે આટલું આજે ઘણું છે અને મને પોતાને મારું કોન્શિયસ બાઇટ કરે છે કે મારે વધારે ટાઈમ નહીં લેવો જોઈએ, પણ આ તો લાલુભાઈ કયું ગાવું બોલ. એની બાજુમાં બેઠી છે એની બૈરી છે ને મારી દીકરી છે. એ બે ચોટલી વાળતી ને નાની હતી ને એના ઘરમાં જવું તો સોફા પર ચડી જાય, ઉપરથી કૂદે. આ એને આટલી જોઈ છે પણ એ મને પ્રેમ એટલો એ લોકોએ આપ્યો છે. આજે ભલે એના પિતાજી ના હોય પણ એનો પિતાજી બની શકતો નથી. કાંતિભાઈમાં એવા ગુણ હતા કે જેની પાસે મેં ઘણું શીખવાનું મને મળ્યું છે અને એ કાંતિભાઈ થાવો નથી. અને જેણે એને મળ્યા હોય ને એને યાદ છે કે કાંતિભાઈ એટલે શું હતું. એને યાદ કર્યો એટલે ક્રાંતિ આવી જાય મોઢા પર. એવો એ માણસ હતો, અદ્ભુત માણસ. તમને તુષારજી, વિથ યોર પરમિશન, આ બધાને હું લાવનાર હું છું અમદાવાદથી અહીંયા સુધી. એક એક જણને કોઈ બાકી નથી. અને મને આનંદ એનો છે કે અડીખમ ઊભા છે આ લોકો, હજી સુધી પણ એ કાર્ય કરે છે એનો મોટો આનંદ છે. વિજય ભટ્ટ જેણે રામરાજ આપ્યું, રાખના રમકડા વિશે એમણે વિશ્લેષણ કરેલું કે ભાઈ અવિનાશભાઈએ એક રચના એવી લખી છે કે રાખોડી રંગમાંથી જીવ આવે છે અને રાખોડી રંગમાં ભળી જાય છે. આ એમણે વાત કરી હતી. કવિ દયારામ જેણે હિન્દુસ્તાનની 18 ભાષામાં ગીતો લખ્યા અને અવિનાશભાઈ આ રાખના રમકડા હિન્દુસ્તાનની 18 ભાષામાં જેનું ટ્રાન્સલેશન થયું. તો આવી આવી વિભૂતિ આપણે ત્યાં પાકી છે અને બધાના પડખાં સેવ્યા છે અને એ બધાના આશીર્વાદ મેં મેળવ્યા છે, માટે આ ઉંમર સુધી હું ગાઈ શકું છું. બધો એમનો પ્રતાપ છે, એમનો આશીર્વાદ છે, મારું કાંઈ નથી. અને જે છે બાકીનું એ તમારા બધાનું છે. કારણ કે તમે જો સાંભળ્યું જ ન હોત તો હું મારી હયાતી હું જોઈ ન શક્યો હોત. એટલે આ બધી ક્રેડિટ સારામાં સારો ગાયક હોય, પંડિત રવિશંકરની સાથે હું રહેતો તો એક જ વાત કરતા કે ભાઈ પુરુષોત્તમ દેખો તુમ્હારે મેં ઓર મુજમે અગર સહી કલા હોતી તો યે દીવાર કે સામને અગર હમ બજાતે ગાતે તો ઉસમે સે અગર આવાજ આએ તો સમજના કે આપ સહી ગાયક હો. એટલે એને માટે સમૃદ્ધ તમારા જેવું હૃદયવાળું ઓડિયન્સ જોઈએ, શ્રોતા જોઈએ. એ ન હોય ત્યાં સુધી કોઈ વાત બનતી નથી. કે બોલે ડોલે રોજ રમકડા નિત્ય નિત્ય રમ તું, નિત્ય નિત્ય રમ તું માટે. બોલે ડોલે રોજ રમકડા નિત્ય નિત્ય રમ તું, નિત્ય નિત્ય રમ તું માડે. આ મારું આ તારું કહીને એક બીજાને ભાંડે રે રાખના રમકડા. હે રમકડાને મારા રામે, મારા રામે રમતા રાખના રે મૃત્યુ લોકની માટી માટી માનવ કહીને આખ્યા રે રાખના રમકડા. Thank you.
એજી કાચ માટી ની રે કાચ માટી ની કાયા માથે માયા કેરા રંગ લગાયા રંગ લગાયા રંગ લગાયા ઢીંગલા ઢીંગલીએ ઘર માળ્યા ત્યાં તો વીજણલા વીજાયા રે રાખના રમકડા એ રમકડા ને મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટી માથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમકડા અવિનાશભાઈની સાથે રહું એટલે મને પ્રશ્નો બહુ ઉત્પન્ન થાય, સમજાય નહીં. એટલે એને રાત્રે 2 વાગે તમે જુઓ તો અવિનાશભાઈ જાગતા હોય, એને વિચારો આવતા હોય, લાલુભાઈ હું પૂછું કે અવિનાશભાઈ હું નથી આવતી, મને એક દીકરા ક્યાંથી આવે, કે આ બધા ગીતોએ મારા હૃદયમાં સ્થાન મેળવ્યું છે, મને એક પછી એક એટલા બધા વિચારો આવે છે. અને આ અંતરો જ્યારે એમણે લખ્યો ત્યારે મને સમજાવ્યું, મને કે દીકરા માણસનો જન્મ થાય ત્યારે આખા ફળિયામાં આખા ગામમાં ખબર પડે, કારણ કે છોકરું રડતું આવે. પણ કે આ જીવ જ્યારે જાય છે ને ત્યારે કે ઈશ્વર સિવાય કોઈને ખબર નથી પડતી, અને કે એ જીવ કઈ રીતે જાય છે એની એમણે વાત કરી. કે અંત અનંતનો તન તન તૂટ્યો, અંત અનંતનો અંત અનંતનો તન તન તૂટ્યો, રમત અધૂરી રમત અધૂરી રહી, તાનડાને મનડાની વાતો તાનડાને મનડાની વાતો આવી તેરી ગઈ રાખના રમ આભાર પુરુષોત્તમ ભાઈ. આ મારો લાલુ ને રૂપલી બે એવા બેઠા છે કે એ લોકો એકલા બેઠા હોય ને તો હું સવાર સુધી ગાઉં, હું એ ગાઈ શકું, અને એના પપ્પાને ત્યાં આ કામ મેં કરેલું છે, બરોબર છે. અને આ એક જ ટિકિટમાં આટલું ઘણું છે. કાર્યક્રમનું અંતિમ ગીત આપણે સાંભળીએ, ખૂબ મસ્તી ભર્યું ગીત છે. આપ સૌને વિનંતી, જે મિત્રો જઈ રહ્યા છે એમને, કે આપ આપના સ્થાન પર, તો આ મેળો જે ભરાયો છે એની ખરી મજા આ છેલ્લા ગીત સાથે આવી જશે. મેળો આવે એટલે યાદ આવી જાય ચકડોળ, ચાકડ ચું ચી ચી. ચકડોળ જીવનનું પ્રતીક છે, ઘડીમાં ઉપર ઘડીમાં નીચે. મળ્યું છે તો માણો, જીવન કચવાટે શિદ્ધ વહો, કારણ કે મેળો ભરાય એમ મેળો વિખેરાય પણ ખરો. જે ભરાય તે વિખરાય, જે મળે એ છૂટા પડે, પણ ફરી મળવા માટે ફરી મેળો ભરાશે, ફરી મેળાની મસ્તી માણનારા આવશે.
મેળે મહાલશે મેળો કદી ખાલી ન રહે. સ્વર પાંચમનો આ મેળો પણ એવો જ સંદેશ આપે છે. ગુજરાતી ગીત સંગીતની પ્રવૃત્તિનો આવો મેળો સતત ભરાતો રહે, એમાં સાતત્ય હોય, સજ્જતા ધરાવતા કલાકારો હોય, ભાવકો આવવાના જ. એ આપણું છે ને, આપણે સાથે મળીને સાચવવાનું છે, એનું વર્ધન અને સંવર્ધન કરવાનું છે. જે છે એને જાણીએ માણીએ એટલું જ પૂરતું નથી, એમાં ઉમેરો પણ કરીએ. કારણ કે કેવળ વાપરશું તો કુબેરનો ખજાનો પણ ખાલી થઈ જશે. આપણને જે વારસામાં મળ્યું છે એ આપણે જ વાપરી નથી નાખવાનું, એને સાચવવાનું છે. સત્વશીલ વધારો કરવાની જવાબદારી પણ આપણી છે. આપણે સૌએ આજે આ મેળો માણ્યો છે, એ વિખરાવાનો સમય પણ આવ્યો છે. ત્યારે મારે એટલું ચોક્કસ કહેવું છે કે સ્વર પાંચમ એ પંચર્ષિની પૂજાનો અવસર છે. સંગીતાકાશમાં ઝળહળતા આ પંચ ઋષિ અવિનાશ વ્યાસ, નીનુ મઝુમદાર, અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા અને ક્ષેમુ દિવેટિયા, આ સ્વરકારોના યોગદાનને મૂલવવાની મારી પાત્રતા નથી અને એવી દુષ્ટતા હું કરું પણ નહીં. આ સૌના પ્રત્યક્ષ દર્શનનો મને લાભ મળ્યો એટલો હું ધન્ય છું, એ મારી મૂડી છે. આ પંચર્ષિના નક્ષત્રમાં આજે આપણી કુંડળી પણ ઉઘડી ગઈ છે. આ પંચર્ષિના આરે સ્વરગંગામાં મીજાવાની આ ક્ષણને માણતા પહેલાં મારે એટલું તમને કહેવું છે, મેળો વિખરાય તે પહેલાંના આ શબ્દો કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું. મિત્રો, આજની આ આપણી સ્વર પાંચમની મહેફિલ જે રચાઈ એનું અંતિમ ગીત શું હોઈ શકે એ તમારા સૌના હૈયે છે, હોઠે ઉદયભાઈના કંઠ સાથે આવશે. બજાવે મસ્તી નો મત વાદો આશિક એકલો, તારા રૂપની પૂનમ નો પાગલ એકલો,
बंदाली कोनी पढ़ केज पर बड़ी आको जुए पियाओ माकोनी पढ़ केज पर बड़ी आको जुए पियाओ अदल बदल तन मन नी मौसम अदल बदल तन मन नी मौसम चातक नो चकरावे तारा गंगे नगर नो रसियो नगर एक तारा रूप नी पूनम नो पागल एक लो तारे आखनो अपनी तारा बोलनो बंदाणी तारा रूप नी पूनम नो पागल एक लो है तारा रूप नी पूनम नो पागल एक लो तारी आखनो अपनी तारा बोलनो बंदाणी तारी आखनो अपनी तारा बोलनो बंदाणी